ધીરેન્દ્ર રાંધેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ, થેન્ક યુ. પેલી પેટલાદવાડી બસ ગઈ? ના, નથી ગઈ. હું એની જ રાહ જોઉં છું. અને ભીખાભાઈનો છકડો? ના, એ નથી આવ્યો. એટલે મેં તને કીધું જો તો આ મારી પોલ તો નહીં જોણી જોવે ને, કારણ કે વડોદરામાં હું સોહાદરનું બૂચ મારીને આવ્યો છું અને સિટી છોડી ના સિટીમાં આવ્યો છું. આ જોણી તો નહીં જોવે ને. બસમાં નહીં જવાનું તમારે? એટલે એક કોમ યાદ આવી ગયું, પછી મેં કીધું પતાઈને જ ઘેર જાઉં ને એમ. એટલે હા ને, એ રોજ છે ને ખબર પડી જાય કે ઈચ્છા એટલે ના. રે રે રે, આ પેલી બધીઓ આવી જોય ને, એ પેલો બસ આવી જાય તો સારું, તો બેહીને હું નેકરી દઉં. આ મારા દિયર એ જ છે, એ જ છે, એ જ છે એમ કરી કરીને શું મારી પોલ જોણી જોશે એ ખબર નહીં પડે. પણ ચોથી પડે, મારી પોલો એટલી બધી છે ને, હવે ચી પોલ જોણી જોઈએ મને શું ખબર. સારું, કંઈક તો કરવું પડશે. જો અમે કહેતા હતા ને, જો બરાબર જો તું એ જ છે. હા ને, હું કહું છું કે એ જ છે, તમે માનતા નહી. પેલી પેટલા દ્વારી જઈ. ના, હું ખબર નથી, હું હમણાં જ આવ્યો. અને ભીખા કાકાનો છકડો? મેં કીધું ને હમણાં જ આવ્યો, મેં નહીં જોયું. જો જો જો, સાને એ છે. હું શું તન માનતા? મેં તો માની લીધું, ઓને લઈને તો આ નથી માનતી. આ તમારે આજે બસમાં નહીં જવાનું? ના, એટલે એમાં એવું છે કે મારા કાગરિયો તો રહી ગયો છે, એકદમ યાદ આવ્યું, હમણાં ચેક કરું તો, એટલે કાગરિયો બાગરિયો લઈને આવું. એટલા બસ આવે તો ઊભી રાખજો. હા હા હા. આ મારા દિયર એ જ છે, એ જ છે, એ જ છે એમ કર્યા કરશે ને, મને ખબર નહીં પડતી કે ચી પોલ મારી જોણી જોશે. હવે તમને સાચું કહું તો આ શહેરમાં રહેવામાં હવે મજા નથી. હું હવે એક જ નિર્ણય કરી નાખ્યો છે કે મકાન કરીને આખું ખાલી શેઠને કહી દઉં કે રાજી નો મું. અને આપણે ચો કલેક્ટરની નોકરી છે, આપણે મૂળ મજૂરી જ કરવી છે તો અહીં બીજા કરી નાખે. પણ જો ભૂલે ચૂકે પોલ બહાર પડી ગઈ તો મારે તો દહુરા પેદા થઈ જાય. એ જ છે, એ જ છે, એ જ છે. ઓ દેવુભા, ઓ દેવુભા, તરા નેચે આવજો સાહેબ. બોલો જીતુલાલ, કેમ આવું પડ્યું તમારે? ઓમો એવું છે ને દેવુભા, કે તમારું મકાન હું ખાલી કરું છું અને ભાડાનો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે મેં તમને એડવાન્સ આપેલું જ છે, એટલે એ ભાડું વસૂલ થઈ જશે, કોઈ ચિંતા નથી એની. હું સવારે નીકળું એટલે તમને ચાવી સુપરત કરીને જઈશ. અરે હજુ તમને અઠવાડિયું થયું છે અને હવે ખાલી કરવું છે? હજી તું એક વાત સાંભળી લો મારી, આ ભાડામાં આખા શહેરમાં છે ને આવું મકાન તમને નહીં મળે. હા, પણ મારે આ શહેરમાં રહેવું છે જ છો. મારે બદલી થઈ જાય ને. બદલી થઈ ગઈ? ઓહ, અને કશો વધો નહીં, મારે તો શું ભાડવા તો આવતા જતા રહેશે. શું એ છે, એ છે મોડ્યું છે આટલા દાડે થી, તત્તન દાડે થી મારી પાછળ પડી જો છો, એ છે, એ છે, એ છે. આ હું એ જ શું બોલો, હું ખાલી લેવો મારું શું ઉકેલ લેવું છે તમારે? નાના, મને કહેશો કે તમે મારી એવી હું પોલ જોણો છો? હે, અને જોણતો હોય તો મારા કાટલે મારી થાય એ ઉખાડી લેતો છો, કારણ કે સાને હું આ શેર છોડીને જ જઉં છું, પછી ખોરતો રહેતો ચી દિશામાં જોઉં. પણ અમને તો કોઈ તમારી પોલ ખબર નહીં. તો આટલા દાડથી શું મોડ્યું છે? એ જ છે, એ જ છે, એ જ છે.
આ તમે પેલા દેવ ઉભા છે એમની ચાલ માં રહો છો ને? હા, બીજા નંબર ના ઘર માં. હા તે એનું શું થાય? અમે એ જ વાત કરતા હતા કે એમની ચાલ માં છે ને આપણી સોસાયટી માં નવો છોકરો રહેવા આવ્યો છો. આ એ જ છે. તમે આ સીધે સીધું કહી દીધું હોત તો હું જતું તું તમારું. હા તો સીધે સીધું તો કીધું કે એ જ છે. અરે આ તમારું એ જ છે એ જ છે માં તો મેં ઘર કાલી કરી નાખ્યું ને નોકરીમાં રાજીનામું આલી દીધું મેં. તમારી તો મારા હારો ભાઈ નાખે. તમારા લીધે મારી નોકરી થઈ માં કોણ ખાલી કરવું પડ્યું. નોકરી પગે લાગુ પડશે. મેં કીધું તું ને એ જ છે. સુપરસ્ટાર જે હિતેન કુમાર છે ને એમને મળવા જ જઈએ છે. ઓળખાણ પડી તમને વગર મંગુડી આ ભુરિયો બહુ ફેમસ. અને પેલી હંસારી ચાપલી ચાપલી એનીવે આજે કમાલની કોઠડી માટે ભેગા થયા છે અદભુત કલાકારો. કેટલા મજાના કલાકારો કે રિયલ જિંદગીની અંદર એ લોકોની પર્સનાલિટી આખી જુદી હોય ને એક દિગ્દર્શક એમને એક પાત્ર આપે. ગ્રીવા કંસારા એટલા અદ્ભુત ફાધરની દીકરી કે ગુજરાતની અંદરથી સ્ટેન્ડઅપ કોમેડીમાં જે માણસે સૌથી પહેલાં ટ્રેન્ડ શરૂ કર્યો એ પરાગ કંસારાની દીકરી અભિનેત્રી તરીકે અદ્ભુત. અને કેવી અદ્ભુત કે એક તરફ એની ગ્લેમરસ ફિલ્મ કાચિંડો, આઈ થિંક કાચિંડો હતી, જેની અંદર આટલો બધો ગ્લેમરસ રોલ અને એ જ વ્યક્તિ તમને બીજી ક્ષણે યુટ્યુબની ઉપર મંગુડી તરીકે દેખાય તમે બિલીવ ના કરી શકો કે આ એ જ વ્યક્તિ છે જે એની ભાષાની સાથે આ ઇન્ડસ્ટ્રીનો સૌથી સ્માર્ટ કોમેડી તરફનો એક્ટર જીતુ પંડ્યાની સામે ટક્કર લઈ શકે એટલી કમાલની એક્ટ્રેસ છે. અને સુષ્મા, અચ્છા સરજી, સૌથી પહેલાં તો તમે એમ કહ્યું કે મારી માટે સમય કાઢી દેવા એવું નથી, કારણ કે તમારી માટે તો સમય કાઢવો જ પડે. જે તાકાત હોય ને પૂછી. હવે હું પૂછીએ સા, મારે એમ પૂછવું હતું કે આ તમે એક્ટિંગમાં આવ્યા એ પહેલાં તમને વિચાર છે એવી રીતે તમારે એક્ટિંગ કરવી છે? આ તમે મૂઢું જોયું હતું તમારું આમ આઈનામાં કે આટલો હારો દેખાવ છું, મસ્ત હીરો જેવો ટનાટન, એટલે મારે એક્ટિંગમાં આવું છે કે પછી પેલી એક્ટિંગ તો તમારી હારી સર એ જોઈને તમને થયું? ત્યાં જીતુડો ચૂપ થઈ જાય. આ હિતુડો છે. નમસ્કાર દોસ્તો, હું છું આપનો ચહીતો જીતુ પંડ્યા. અને ઘણા સમયથી કદાચ તમે મને વિડીયોમાં નહોતા જોતા, એની પાછળનું મૂળભૂત કારણ એવું હતું કે હું એક ફિલ્મના શૂટિંગમાં હતો અને જે 2-3 મહિના માટે હું બિઝી થઈ ગયો હતો, માટે હું તમને વિડીયોમાં નહોતો દેખાતો. આવ્યા હતા વિડીયો પણ એ થોડાક અમે મૂક્યા હતા તમારા મનોરંજન પૂરતા. પણ હવે ફરીથી અમે શૂટિંગ ચાલુ કરી દીધું છે જીતુ મંગુનું, તો અવિરત તમે જોતા રહેજો ને આવો અપાર પ્રેમ આપતા રહેજો, અમારી સાથે જોડાયેલા રહેજો અને જોતા રહેજો જીતુ મંગુ. થેન્ક યુ.